વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે ગુંદાનું ભરેલું શાક બનાવીશું. આજે આપણે ગુંદાની અંદર સ્ટફિંગ ભરીને પંજાબી સ્ટાઇલમાં ગુંદાનું શાક બનાવીશું. તો તેના માટે 250 ગ્રામ ગુંદા લીધેલા છે. 4 થી 5 નંગ ટામેટા તેને આ રીતે પ્યુરી બનાવી લીધેલી છે. 3 કાંદા તેને પણ આ રીતે ઝીણા સમારી લીધેલા છે. 2 ટેબલસ્પૂન કોથમીર, 2 ટેબલસ્પૂન લીલું લસણ, 2 ટેબલસ્પૂન તલનો પાવડર, 2 ટેબલસ્પૂન સીંગનો પાવડર, 2 ટેબલસ્પૂન ફાફડીનો પાવડર, 2 ટેબલસ્પૂન ભરેલા રીંગણનો મસાલો, 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1/4 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન કાજુના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટેબલસ્પૂન કાજુ અને મગજતરીના બીનો પાવડર અને 3 ટેબલસ્પૂન તેલ. પહેલાં આપણે ગુંદા ભરવાનો મસાલો બનાવીને તૈયાર કરીશું. તો તેના માટે એક બાઉલ લીધેલું છે. તેમાં ફાફડીનો ભૂકો, તલનો પાવડર, સીંગનો ભૂકો, એમાં કોથમીર નાખીશું, કાજુ પાવડર, લીલું લસણ, ભરેલ રીંગણનો મસાલો, આ ન હોય તો તમે ગરમ મસાલો પણ લઈ શકો છો, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને હિંગ નાખીશું. બધું બરાબર મિક્સ કરી લઈએ. અત્યારે મેં મગજતરી અને કાજુને પાવડર બનાવીને તૈયાર કરેલો છે. તમે તેની પેસ્ટ પણ, પલાળીને પેસ્ટ પણ બનાવીને તૈયાર કરી શકો છો. હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તેમાં આપણે 2 ચમચી તેલ નાખીશું. હવે તેમાં આપણે 1 ચમચી ગોળ નાખીશું. તમે ખાંડ પણ નાખી શકો. ગોળ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લઈએ. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આ ગુંદા લીધેલા છે તેને અંદરથી આ રીતે બી નીકાળી તૈયાર કરેલા છે. હવે તેમાં મસાલો ભરી તૈયાર કરી લઈએ. આ રીતે આખા ગુંદા દબાવીને ભરીને તૈયાર કરીશું. આજ રીતે આપણે બધા જ ગુંદા ભરીને તૈયાર કરીશું. એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે, અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. હવે આપણા બધા જ ગુંદા ભરાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે વઘાર કરીશું. હવે એક કઢાઈ લઈ તેમાં આપણે 3 ટેબલસ્પૂન તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે હિંગ નાખીશું. ત્યારબાદ તેમાં ગુંદા નાખીશું. ગુંદાને આપણે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આ રીતે તેલમાં ચડવા દઈએ. આ રીતે ગુંદાને તેલમાં સાંતળવાથી તેમાં જે સિકાશ હોય છે તે પણ નથી રહેતી. આ રીતે ગુંદાને 5 થી 7 મિનિટ માટે તેલમાં ચડવા દીધેલા છે. હવે તેમાં આપણે ડુંગળી નાખીશું. બધું બરાબર મિક્સ કરી લઈએ. આદુ મરચાંની પેસ્ટ નાખીશું.
ડુંગળી નાખ્યા બાદ આપણે ફરી તેને 2 મિનિટ માટે ચડવા દઈશું. ડુંગળી બરાબર ચડી ગઈ છે. હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. તેને ઢાંકીને આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું. હવે 2 મિનિટ બાદ સરસ ચડી ગયું છે અને તેલ પણ બહાર આવી ગયું છે. બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે તેમાં 1 કપ છાશ નાખીશું. છાશ અથવા તો પાણી, કોઈ પણ એક વસ્તુ તમે નાખી શકો. અત્યારે મેં છાશ નાખેલી છે. મિક્સ કરી લઈએ. કપથી આપણે 1/2 કપ પાણી નાખીશું. ફરી તેને ઢાંકીને 2 મિનિટ માટે મીડિયમ ગેસ પર થવા દઈશું. હવે તેમાં આપણે જે મસાલો બનાવ્યો હતો તે વધેલો છે તે નાખીશું. કાજુના ટુકડા પણ નાખીશું. આ રીતે થોડું કડક થઈ જાય મસાલો નાખવાથી તો પાણી થોડું વધારે નાખીશું. અને હવે તેને આ રીતે જ હલાવતા ચડવા દઈશું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તેલ પણ બધું જ બહાર આવી ગયું છે. બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે ઉપર થોડું લીલું લસણ નાખીશું. કોથમીર નાખીશું. ફરી બધું મિક્સ કરી લઈએ. મસાલાની અંદર લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ નાખી શકો છો. હવે આપણું ગુંદાનું શાક બનીને તૈયાર છે. તેને આપણે નીચે ઉતારી લઈએ. હવે તેના ઉપર આપણે લીલું લસણ નાખીશું. તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ પીરસવા માટે તૈયાર છે. આ શાકને તમે બાજરીના રોટલા સાથે, રોટલી સાથે અથવા તો પરાઠા સાથે ખાઈ શકો છો અને તે એકદમ ટેસ્ટી લાગે છે. તો આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. તો આ શાક જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.